गुड मॉर्निंग आप જી રાજ્ય સી 24 કલાક હું છું આપની સાથે દીક્ષિતા સૌથી પહેલા વાત કરીશું રસીને મંજૂરીની દેશમાં ત્રીજી કોરોના રસીને ડીસીજીઆઈએ મંજૂરી આપી છે ડીસીજીઆઈએ મંજૂરી આપતા ભારતને મળશે સ્પુતનિક વી સૌથી વધુ અસરકારક રસી હોવાનો દાવો કરવામાં આવ્યો છે રશિયાની કોરોના રસીને ભારતમાં મંજૂરી અપાય છે ડીસીજીઆઈએ આપી સ્પુતનિક વી વેક્સિનને ભારતમાં મંજૂરી કોવેક્સિન અને કોવિશિલ્ડ બાદ ત્રીજી રસીને મંજૂરી મળી છે स्पुतनिक वी ना एक डोज की कीमत 150 रुपया होय शके छे हवे भारत ना लोको ने मळशे रशियानी कोरोना रसी तो स्पुतनिक वी ना एक ज डोज की कीमत 150 रुपया होय शके छे त्रीजी रसी ने मंजूरी मळी छे निर्मल त्रिवेदी अमारी साथे फोन लाइन पर जोडाई गया छे संवाददाता निर्मल स्पुतनिक वी रसी કે જેને મંજૂરી મળી છે તેનાથી કેટલો ફાયદો થશે એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે આ બધાની વચ્ચે જી બિલકુલ આમાં મેઇન કારણ એ છે કે ભારતની જે વેક્સિનો છે એ હજુ પૂરી નથી થઈ શકી રહી અને જે માંગ છે આપણે ભારતમાં વેક્સિન્સની એ વધતી જાય છે કારણ કે 45 ઇયર્સ હજુ સુધી જે છે એ અપ્રુવલ આપેલું છે પણ લોકોની એવી માંગ છે જેટલી પણ રાજ્ય સરકારો છે એ પણ માંગ કરે છે કે આ એ જ ફેક્ટર જે છે એને કમ કરવામાં આવે કારણ કે કેસ લગાતાર વધી રહ્યા છે અને જે ભારતની બેનો જે ઇન્સ્ટિટ્યૂટની હોય કે ભારત બાયોટેકની છે વેક્સિન એ જે પણ બંને માલિક છે બંને કંપનીઓ છે એ પૈસા માંગે છે સરકારથી અને એમનું કેવું છે કે ઇન્વેસ્ટમેન્ટ અમારે વધારે જોઈએ છે અને ત્યાં જ સ્પુતનિક વી નું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે 90% અબોવ જે છે એ ઇફેક્ટિવ છે અને સસ્તી પણ છે અને આ જે વેક્સિન રશિયન વેક્સિન છે એને 60 જે કન્ટ્રીઝ છે એનું અપ્રુવલ મળ્યું છે હવે ઇન્ડિયા પણ જે છે એને અપ્રુવલ આપ્યું છે અને આના રસીકરણનું છે એ બહુ સારો ફાયદો થવાનો છે સ્પુતનિક વી આવતા જે છે એ ડોઝ લાગવાના એ લગાતાર જે છે એ વધી જશે હવે અને ભારતમાં જે વેક્સિનેશન છે એ પ્રોગ્રામ થશે એવું આનાથી લાગે છે અને જેવી રીતે અપ્રુવલ આપ્યું છે એનાથી વેક્સિનેશનની હવે એજ લોકોની એજ પણ વેક્સિનેશન કરવાની કમ કરવામાં આવશે અને આ જે પ્રોસેસ છે જી બિલકુલ આભાર નિર્મલ સમગ્ર વિગત બદલ તો સ્પુતનિક વી રસી ખૂબ જ અસરકારક અને ભારતમાં રસીથી ખૂબ જ ફાયદો થશે દેશમાં ત્રીજી કોરોના રસીને ડીસીજીઆઈએ મંજૂરી આપી છે તો ડીસીજીઆઈએ મંજૂરી આપતા ભારતને મળશે સ્પુતનિક વી રસી તો પરીક્ષા માટે કેટલા તૈયાર વાત તેની કરીશું ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા આવતા મહિને લેવાશે સી 24 કલાક પર આ સૌથી મોટા સમાચાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે તૈયાર રહેવાની અપીલ કરી છે અને કહ્યું છે કે કેન્દ્ર સરકારની એસઓપી પ્રમાણે આવતા મહિને નિર્ધારિત કાર્યક્રમ મુજબ એસએસસી અને એચએસસીની પરીક્ષા લેવાશે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની તારીખ 10મી મે થી 25મી મે વચ્ચે જાહેર થશે અને તે જ પ્રમાણે ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે આવતા મહિને એચએસસી અને એચએસસીની પરીક્ષાઓ યોજાશે એસએસસી અને એચએસસીના જે વિદ્યાર્થીઓ છે તેમને તૈયાર રહેવા માટેની અપીલ કરી છે 10મી મે થી 25મી વચ્ચે આ પરીક્ષાઓ યોજાશે ત્યારે બોર્ડની પરીક્ષા ઝી 24 કલાક પર અત્યારના સૌથી મોટા સમાચાર સીએમ તરફથી આ જાહેરાત કરવામાં આવી છે તો ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વકરતા તમામ સરકારી અને અર્ધ સરકારી ખાનગી ઓફિસોમાં 50% સ્ટાફથી જ કામ કરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે લગ્નમાં 100 ને બદલે 50 લોકોને જ આમંત્રિત કરી શકાશે એપ્રિલ મે મહિનામાં તમામ તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ કહ્યું કે આ મહામારી સામે આપણે સાથે મળીને લડવું પડશે અને રાહતની વાત તો એ છે કે ગુજરાતમાં રિકવરી રેટ 94% છે મુખ્યમંત્રીએ કહ્યું કે જનતા ચિંતા ન કરે સરકાર બેઠી છે ગભરાવાની જરૂર નથી પડકારનો સામનો સાથે મળીને કરીશું પરંતુ સાવચેત રહેવાનો આ સમય જરૂરી છે મુખ્યમંત્રીએ કહ્યું કે દરેક જિલ્લાની જવાબદારી અધિકારીઓને સોંપી છે અને દરેક મંત્રીઓને કોરોના મહામારીમાં સ્થિતિ પર નજર રાખવા માટે જવાબદારી સોંપવામાં આવી છે હવે અમે નિર્ણય કરીએ છીએ કે સરકારી અર્ધ સરકારી અને બોર્ડ નિગમોની તમામ ઓફિસોમાં ખાનગી ઓફિસોમાં પણ
હવેથી 50% સ્ટાફ કામમાં આવે, 50% ઓલ્ટરનેટ ડે કામ કરે, જેથી ઓછા લોકોનું ગેધરિંગ થાય એનું નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. 30 એપ્રિલ સુધી શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ કર્યું છે, રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને એને કારણે પણ કોરોનાના સંક્રમણને રોકવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે હવેથી લગ્નમાં 14 તારીખથી 50 વ્યક્તિથી વધારે વ્યક્તિ લગ્નમાં હાજર નહીં રહી શકે, 50 લોકો વચ્ચે લગ્ન પૂરા કરવાના રહેશે, એ સંખ્યા પણ 200માંથી ઘટાડી અને 50ની કરવામાં આવી છે. સાથે સાથે જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભો, જન્મદિવસની જાહેરમાં ઉજવણી એ સંપૂર્ણ બેન્ડ કરવામાં આવે છે. 30 એપ્રિલ સુધી આ બધી વસ્તુને બેન્ડ કરવામાં આવે છે અને એપ્રિલ ને મે માસમાં દરેક ધર્મના તહેવારો એની જાહેરમાં ઉજવણી ઉપર પણ પ્રતિબંધ કરવામાં આવે છે. દરેક લોકો પોતાના મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ, દેરાસરોમાં પોતે પોતાની રીતે લોકો ભેગા ન થાય અને ઘરે પોતાની ધાર્મિક વિધિ કરે. અને આ કોરોનાના સંક્રમણકાળમાં, ભૂતકાળમાં પણ સાધુ સંતો મહંતો આ બધા લોકોએ સહકાર આપ્યો છે. એવો સહકાર ગુજરાતમાં તમામ ધાર્મિક સ્થાનો ઉપર જાહેર જનતા માટે બંધ કરવામાં આવે એવી આપ સૌને હું વિનંતી પણ કરું છું. એપ્રિલના 10 દિવસની વાત કરું છું. 1 એપ્રિલથી આજ દિવસ સુધી બજારમાં 2,14,000 ઇન્જેક્શન આવ્યા અને રાજ્ય સરકારે છેલ્લા 10 દિવસમાં લગભગ 1.25 લાખ ઇન્જેક્શન લોકોને હોસ્પિટલોમાં આપ્યા. એનો મતલબ કે છેલ્લા દસ દિવસમાં 3 લાખથી વધુ ઇન્જેક્શન રાજ્ય સરકારે ચારેય તરફથી રિસોર્સિસમાંથી ભેગા કરીને લોકોને આપ્યા છે. આજે આખો દેશ રેમડેસિવીર માટે બૂમાબૂમ કરે છે. અમને પણ અનેક અનેક રાજ્યોમાંથી ફોન આવે છે, સચિવોને ફોન આવે છે અને પોલિટિકલ લોકો અમને પણ ફોન કરે છે, કારણ કે ગુજરાત એ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગમાં મોખરે છે. અમને ફોન આવે છે કે ગુજરાતમાંથી કંઈક અમને ઇન્જેક્શન મોકલો, પણ રેમડેસિવીર ઇન્જેક્શન ઓછી ફેક્ટરીઓ બનાવે છે. એ આખી પ્રોસેસ 15 દિવસની છે અને જે ઇન્જેક્શન બને છે એમાંથી લગભગ 60% ઇન્જેક્શન ગુજરાત સરકારે પોતે મેળવીને આજે દરરોજના 25,000 ઇન્જેક્શન ભેગા કરીએ છીએ. આસામથી લઈ આવ્યા, મુંબઈથી લઈ આવ્યા અને ગુજરાતના મેન્યુફેક્ચરિંગ પાસેથી લઈ લઈને અમે લોકોને પહોંચાડીએ છીએ. અત્યાર સુધીમાં જેટલા ઇન્જેક્શન પહોંચાડ્યા છે નીચે જિલ્લાઓ સુધી, એનું રજિસ્ટર પણ વ્યવસ્થિત રાજ્ય સરકારે લખ્યું છે અને લગભગ આ ઇન્જેક્શન આપણે દર્દીઓ સુધી પહોંચાડવામાં, મેક્સિમમ લોકોને પહોંચાડવામાં સફળ થયા છીએ. આપણે બેડ્સ એની સંખ્યા વધારવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એ દ્રષ્ટિથી છેલ્લા 15 દિવસમાં આપણે બેડ્સની સંખ્યા 15,000થી વધુ બેડ આપણે ઊભા કર્યા છે. હાલ અમદાવાદમાં 11,000 બેડ કાર્યરત છે. આવનારા 8-10 દિવસમાં 750 બેડ નર્સિંગ હોસ્પિટલોમાંથી ઊભા કરવાના છીએ. VS હોસ્પિટલ અને LG હોસ્પિટલમાં બીજા આપણે 400-450 બેડ ઊભા કરી રહ્યા છીએ. સાથે સાથે નવી નવી હોસ્પિટલો એ પણ એક્વાયર કરીને આપણે બેડની સંખ્યાને વધારતા જાય છે. કલ્પના કરો, સરકારે કાંઈ ન કર્યું હોત તો આજથી 15 દિવસ પહેલા જેટલા બેડ હતા અમદાવાદમાં, અને જો વધારા ન હોત ને આટલા બધા કેસ વધતા હોત તો જાત ક્યાં? સરકારે કર્યું છે, માટે દરરોજ આ બેડની સંખ્યા વધારતા ગયા, એને કારણે પેશન્ટોને સારવાર મળતી ગઈ છે. તો ગાંધીનગરમાં પણ પાનના ગલ્લા બંધ, વાત તેની કરીશું. અમદાવાદ બાદ ગાંધીનગર શહેરમાં પણ પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી ગાંધીનગરમાં પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો. કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ કર્યો છે.
जिला कलेक्टर कुलदीप आयरे जाहिरनामु बहार पाड्यू छे। तो कोरोना संक्रमण सतत वधी रह्यु छे। अमदावाद में तो जे जगह पर लोकोनी संख्या वधु पड़ती हती, पानना एकमो पर लोको वधु प्रमाण में एकत्रित थता हता, तेने लईने अमदावाद में पानना गल्लाओ बंद करवानो आदेश करी दीधो छे। त्यारे हवे गांधीनगर में पण पानना गल्लाओ बंद रहेशे। जिला कलेक्टर कुलदीप आर्ये आ जाहेरात करी छे। साबरमती आश्रम बंद, बात तेनी करीशुं। अमदावादनो गांधी आश्रम मुलाकातीओ माटे बंद करवामां आव्यो छे। आजथी गांधी आश्रम बंद राखवामां आवशे। कोरोनाना केस वधता आश्रम ट्रस्टनो मोटो निर्णय। आश्रम ट्रस्टनी सूचना बाद गांधी आश्रम खोलवामां आवशे। मुलाकातीओ मोटी संख्यामां त्यां आवता होवाथी गांधी आश्रम बंद करवामां आव्यो छे। आजथी अमदावादनो साबरमती आश्रम बंद रहेशे। कोरोनाना केस वधता आश्रमना ट्रस्टीए आ मोटो निर्णय कर्यो छे। तो आश्रम ट्रस्टनी सूचना बाद ज गांधी आश्रम खोलवामां आवशे। सतत कोरोना संक्रमण वधी रह्यु छे। अलग अलग जग्याओ के ज्यां लोकोनी संख्या वधती जई रही छे, लोको मुलाकात माटे ज्यां मोटी संख्या में जता होय तेवी जग्याओ हवे बंद करवानो आदेश कर्यो छे। अमदावाद में कोरोनाना वधता संक्रमण वच्चे ऑक्सिजन की अछत थवाथी समस्या उभी थई छे। ऑक्सिजन की अछत दूर करवामां हवे सामाजिक संस्थाए अनोखी पहल करी छे। लायन्स क्लबे पोर्टेबल ऑक्सिजन बेग खरीदवानी शुरू करी छे। मात्र 100 रूपया में एक दिवसना चार्ज पर ऑक्सिजननी बेग आपवामां आवशे। 5 अने 10 लीटरना ऑक्सिजन पोर्टेबल बेग दर्दीने 5 दिवस सुधी ऑक्सिजन पूरा पाड़ी शके छे अने दर्दीनो जीव बचावी शकाशे। वेर देर इज अ नीड देर इज अ लायन, ए रीते आगे लायन्स क्लबनी अंदर 2,85,000 लायन मित्रों आखा इंडिया में है, गुजरात में 20,000 है। आ मैसेज आज गुजरात की शुरुआत थी है। गुजरात दरेक कार्य में सबसे पहला अनोखो विचार करे। आज पण गुजरात हेज टेकन अ लीड इन दीस इनोवेटिव प्रोजेक्ट। हूँ एना माटे अमारा खास मित्रों नरेन्द्र भाई पटेल, डिस्ट्रिक्ट गवर्नर भरतभाई छाजेट, प्रोजेक्ट कोओर्डिनेटर संजय भाई छाजेट, जे हॉस्पिटल जेनी संचालन करवा छे एवा सुभाष भाई दसाणी, अने सर्वे दाताओनो पण हूँ खूब खूब अहींया आभार मानू छू के अत्यारे कोरोनाना संक्रमणमां जे प्रमाणे पेशंटो ने थोड़ा समय माटे ऑक्सिजननी शॉर्टेज छे, ए लोको हॉस्पिटलाइज नथी थई रह्या कारण के बेडनी सुविधा हॉस्पिटलोमां छे नहीं। तो एना माटे जे लायन्स इंटरनेशनल अने जीतो इंटरनेशनल जे लोको जोड़ायेला छे, जे सर्विस करी रहा है सोसायटीनी, ए अनबिलीवेबल है। केम को अत्यारे एज अ ऑर्गेनाइजेशन अमे आ हेल्थ केर इंडस्ट्री में लास्ट 10 वर्ष थी है, अमरी पास रोजना 500 पेशेंटना कॉल आए कि अमने रेंट पर ऑक्सिजन कॉन्सेंट्रेटर मशीन जोईए छे। जे कोईपण कंपनी के कोईपण प्राइवेट संस्था माटे आ शक्य नहीं। तो हूँ आभार मानु छू लायन्स क्लब ऑफ इंटरनेशनल, जे प्रवीण भाई साजे साहेब और संजीव भाई साजे साहेबे आ इनिशिएटिव लीधु छे जेथी मैक्सिमम पेशेंट ने आ सर्विस मिली सके। तो रुकाशे एक ब्रेक माटे, आप जो रहो जी 24 कलाक। वेलकम बेक। विश्व सहित देशभर में कोरोना संक्रमण वधी रह्यु छे, त्यारे आज थी चैत्री नवरात्रि पावन पर्व शुरू थई रह्यु छे। हाल में कोरोना संक्रमण सतत वधता मंदिरों बंद छे, त्यारे जी 24 कलाक आपने आ चैत्री नवरात्रि में नवे नव दिवस घरे बैठा माताजी दर्शन करावशे। तो जी 24 कलाक पर घरे बैठा माताजी करो दर्शन। नवरात्रि प्रथम दिवसे माता शैलपुत्री की पूजा करवामां आवे छे। नवरात्रि में देवी दुर्गा की साधना और पूजा पाठ करवाथी सामान्य दिवसों की सरखामणी में पूजानुं अनेक गणुं फल प्राप्त थाय छे। त्यारे जी 24 कलाक पर मां जगदंबा और पावागढ़ मां काली माता दर्शन करो। तो आजथी चैत्री नवरात्रि प्रारंभ थयो छे। अमदावाद नगर देवी भद्रकाली मां घरे बैठा दर्शन करो। कोरोना गाइडलाइन प्रमाण भक्तों करी रह्या छे दर्शन, अने दर वर्षनी जेम आ वर्षे पण माताजी ने विविध शणगार करवामां आवशे। दूरथी दर्शन करी शकाय तेवी व्यवस्था करवामां आवी छे। दर वर्षनी सरखामणीए कोरोना ने लीधे आ वर्षे ओछी भीड छे। कोरोना ने लीधे अनेक मंदिरों बंद छे, त्यारे चैत्री नवरात्रि में लोको नगर देवी भद्रकाली माताना भक्तों माटे आ मंदिर खुल्लू राखवामां आव्युं छे। तो भद्रकाली मंदिर अमदावादथी आशका जानी अमारी साथे लाइव जोड़ाई गया छे। आशका,
आज पहलू नोरतू है चैत्री नवरात्रि जो प्रारंभ थी रो भद्रकाली मंदिर के जो खुल्लू रखा भक्तों की व्यवस्था लोग मंदिर में दर्शन करके चौक्सथी अति पवित्र नवरात्रि तेहर की शुरुआत थी है। वर्ष में चार नवरात्रि आती हो चैत्री नवरात्रि एक विशेष महत्व हो नवरात्रि में खास कर माताजी आराधना पूजा करती हो विशेष पूजा थती हो अमदावाद नगरदेवी भद्रकाली है ते जी सको कि नवे नव दिवस विविध रूप में माताजी भक्तों ने दर्शन आपसे। आज माताजी गायना आसन पर विराजमान है नवे नव दिवस मनोहर रूपना लोको दर्शन करी सकसे। तमाम मंदिरों कोरोना ना कहर वच्चे बंद छे त्यारे भद्रकाली जे नगरदेवी नु मंदिर छे ते भक्तों माटे खुल्लू मुकवामां आवी छे, परंतु व्यवस्था ए रीतनी करवामां आवी छे के सोशल डिस्टन्स जळवाई रहे, माताजी नु जे दूर थी लोको दर्शन करी शके ते रीतनी व्यवस्था अहींया करवामां आवी छे। तमाम लोकोने मास्क पहेर्या वगर प्रवेश करवा नथी देवामां आवी रह्यो, अने बीजी तरफ जेवा मंदिर नी अंदर प्रवेश करे त्यारे तरत ज सेनेटाइजर थी तेमने हेन्डवॉश हेन्ड साफ करवा त्यारबाद खास करीने जे रीते अहींया वात करीए तो तमाम भक्तो तमे जुओ छो के दर वर्षनी सरखामणीमां आ वर्षे भक्तो पण खूब ओछा आवी चैत्री नवरात्रि विशेष रूप पूजा करने खास कर आज जो बात करिए तो विशेष पूजाओ आज थी शुरू थे। माताजी विविध शणगार सजा विविध सिंहासन पर माताजी बिराजमान रहे माना नवे नव दिवस माना विविध रूप जोवा भक्तों ने मळशे। खास करीने वात करिए तो गया वर्षे पण कोरोना कहर वच्चे नवरात्रि नो पर्व हतो त्यारे पण मंदिर में कही शकाय के मंदिर बंद राखवामां आव्या हता, परंतु आ वर्षे भक्तो चैत्री नवरात्रि में माताजी ना विविध स्वरूपना जे दर्शन छे ते करी शकशे। अने जे आ जे नवरात्रि छे दीक्षिता ते खास करी अने माताजी नी पूजा आराधना अने खास करी उपवास करवानुं महत्व वधारे होय छे। नौ दिवस लोको उपवास करता होय छे अने आठमना दिवसे खास करी अने यज्ञ करवामां आवे छे, हवन करवामां आवे छे। आ वखते पण भद्रकाळी मंदिर में करवामां आवशे, परंतु लोकोनी हाजरी खूब ओछी राखवामां आवे छे, भक्तोनी संख्या खूब मर्यादित होय ते रीते ज अहींया पूजा याचना करवामां आवी रही छे। बिल्कुल आभार, आपनी पासेथी अपडेट्स लेता रहीशुं। तो भद्रकाळी मंदिरना आ दृश्यो आपे जोया के कया प्रकारनी व्यवस्था करवामां आवी छे कोरोनानी महामारी ने आ बधानी वच्चे चैत्री नवरात्रिमां मंदिर खुल्लू राखवामां आव्युं छे।